धोरण 7 विषय संस्कृत पाठ नमो नमो। चलो हूँ तमने थोड़ा प्रश्न पूछू छू। तमे त्वम प्रतिदिनम प्रातः किम करोमि, अर्थात तमे रोज सवारे शू करो छो? અમે રોજ સવારે ભગવાનને યાદ કરીએ છીએ। મારો બીજો પ્રશ્ન, અહમ પ્રાર્થના કાલે કિમ સ્મરામી, અર્થાત તમે સવારે કોને યાદ કરો છો? આપણે સવારે ભગવાનને યાદ કરીએ છીએ। ત્રીજો પ્રશ્ન, અહમ નમઃ કિમર્થમ વદતિ, અર્થાત આપણે નમસ્કાર કેમ કરીએ છીએ? આપણાથી મહાન અને આપણાથી મોટાને આદર અને માન આપવા માટે આપણે નમસ્કાર કરીએ છીએ। જુઓ, હું આ વાક્યનું પઠન કરીશ, તે તમે ધ્યાનથી સાંભળજો, પછી તમારે પણ જાતે આ વાક્યને પઠન કરવાના છે। ॐ परमात्मने नमः। ॐ ज्ञानात्मने नमः। ॐ मित्राय नमः। ॐ नमो भगवते वासुदेवाय। ॐ स्वस्तिनः बृहस्पतिः दधातु। જુઓ, પહેલા હું આ વાક્ય બોલીશ, પછી તેનો અર્થ સમજાવીશ, તમે ધ્યાનથી સાંભળજો। ॐ परमात्मने नमः, अर्थात परमात्मा, ओम परमात्मा अथवा श्रेष्ठ आत्मा ने नमस्कार हो, आनो अर्थ थाय छे। आ मंत्र मां नमस्कार वाक्य मां ओम पण एक मंत्र छे, तेने प्रणव पण कहेवाय छे। ते त्रण अक्षरो अ उ अने म नो बनेलो छे। आ त्रणेय अक्षरो ब्रह्मा विष्णु अने महेश महादेव शंकरना प्रतीको छे। मोटे भागे सर्व मंत्रो અને નમસ્કાર વાક્યો ઓમથી શરૂ થાય છે। સાધકો ઓમનો જપ કરીને શ્રેય એટલે કે સ્વકલ્યાણ મુક્તિ તથા પ્રિય એટલે સંસારના સુખ ઉપભોગની પ્રાપ્તિ કરે છે। ચાલો હવે હું બીજું વાક્ય બોલીશ અને તેનો અર્થ સમજાવીશ, તમે ધ્યાનથી સાંભળજો। ઓમ જ્ઞાનાત્મને નમઃ, અર્થાત ઓમ જ્ઞાન સ્વરૂપ આત્માને નમસ્કાર હો। આ નમસ્કાર વાક્ય જ્ઞાન સ્વરૂપ આત્માને ઉદ્દેશીને છે। વિનાશી જગત બધા જ પ્રાણીઓને સજીવ કરનાર અંતર્યામી પ્રભુ આત્મા કહેવાય છે। આત્મા અજર અમર અને શાશ્વત છે, તે ઉત્તમ પુરુષ પરમાત્માનો અંશ છે, એટલે જ્ઞાન સુખ શાંતિ દયા વગેરે ગુણોથી યુક્ત છે। જેમ પરમાત્મા સમસ્ત બ્રહ્માંડનું જ્ઞાન ધરાવે છે, તેમ આત્મામાં પણ એ જ્ઞાન ગુપ્ત રીતે રહેલું છે। ચલો હવે હું ત્રીજું વાક્ય બોલીશ અને પછી તેનો અર્થ સમજાવીશ, તે તમે ધ્યાનથી સાંભળજો। ઓમ મિત્રાય નમઃ, અર્થાત ઓમ જગતના મિત્રરૂપ સૂર્યને નમસ્કાર હો। આ વાક્ય ભગવાન સૂર્યનારાયણને ઉદ્દેશીને છે। સૂર્યનારાયણ આ જગતના પ્રાણ છે, બધાનું જીવન છે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી જગતના મિત્ર છે। સૂર્ય ભગવાનની ઉપાસનાથી તેજ સંપત્તિ અને શક્તિ મળે છે। ચલો હવે હું ચોથું વાક્ય બોલીશ, તે તમે ધ્યાનથી સાંભળજો અને પછી તેનો અર્થ પણ સમજાવીશ, તે પણ સાંભળજો। ઓમ નમો ભગવતે વાસુદેવાય, અર્થાત ઓમ વસુદેવના પુત્ર ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણને નમસ્કાર હો। ચોથું નમસ્કાર વાક્ય વસુદેવ પુત્ર શ્રી કૃષ્ણને ઉદ્દેશીને છે। દેવર્ષિ નારદે બાળક ધ્રુવને આ નમસ્કાર મંત્રનો જપ કરી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા સૂચન કર્યું। જગતપાલક શ્રી વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણ જગતગુરુ હતા, તેની ઉપાસના કરનાર સાધક સદગતિને પ્રાપ્ત કરે છે। ચલો
હવે હું પાંચમું વાક્ય બોલીશ, તે તમે ધ્યાનથી સાંભળજો. ઓમ સ્વસ્તિનઃ બૃહસ્પતિઃ દધાતુ. ઓમ વાણીના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ અમારું કલ્યાણ કરો. પાંચમું નમસ્કાર વાક્ય વાણીના દેવ બૃહસ્પતિને ઉદ્દેશીને છે. આમાં વાણીના દેવ દેવગુરુ બૃહસ્પતિને પ્રાર્થના કરવામાં આવી છે કે બૃહસ્પતિ અમારું કલ્યાણ કરો. ચલો બાળકો, હવે તમે નીચે આપેલા નમસ્કાર વાક્યોના મંત્રોચ્ચાર કરો. ઓમ પરમાત્મને નમઃ. ઓમ જ્ઞાનાત્મને નમઃ. ઓમ મિત્રાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ સ્વસ્તિન બૃહસ્પતિ દધાતુ. Thank you.